નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ બાર જેની અંદર વિષય બી એટલે કે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર આપણે જે તમારું આવર છે મોસ્ટ આઈએમપી પેપર આવા આપણે ત્રણ પેપર જોવાના તો પહેલું આઈએમપી પેપર મિત્રો આ તમે માત્ર બે પેપર કરશો ને જે પાસ થવાની શક્યતા ઓછી છે એ લોકો પાસ થઈ જશે તો મોસ્ટ આઈએમપી પેપર વન આ વર્ષે તમારી બોર્ડમાં પૂછાવાની સંભાવના કારણ કે આ છેલ્લા મારા ઓગણીસ વર્ષના અનુભવના નીચોડને આધારે આ પેપર તૈયાર કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે અહીંયા આ મોસ્ટ આઈએમપી પેપરનો વિભાગ એ અને વિભાગ બી જેનું સોલ્યુશન કરીશું તો વિભાગ એ જેની અંદર તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો હોય છે અને એના દસ ગુણ હોય છે એક વિકલ્પનો એક ગુણ તો પહેલો જ વિકલ્પ જોઈએ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું તો એનો સાચો જવાબ છે વિકલ્પ સી કળા જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ કળા બે વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ તો વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા ફ્રેડરિક ટેલર એટલે વિકલ્પ બી આનો સાચો જવાબ છે ત્રણ સર્વપ્રથમ કાર્ય કહ્યું તો સંચાલનના જે સાત કાર્યો છે એમાં પ્રથમ કાર્ય છે આયોજન તો વિકલ્પ એ ચાર કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહે છે તો એનો સાચો જવાબ છે રૈખિક વ્યવસ્થા તંત્ર એટલે કે વિકલ્પ સી ત્યારબાદ પાંચ સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખાય છે તો એનો જવાબ છે આયોજન એટલે કે વિકલ્પ ડી ત્યારબાદ બાદ છ સંચાલનનું અંતિમ કાર્ય કયું તો સંચાલનનું અંતિમ કાર્ય છે અંકુશ તો એનો વિકલ્પ ડી એનો સાચો જવાબ છે ત્યારબાદ આપણે સાતમો એમસી ક્યુ જોઈએ કે ડિવિડન્ડ કઈ મૂડી પર ચૂકવાય તો ડિવિડન્ડ છે એ ભરપાઈ થઈ ગયેલી શેર મૂડી ઉપર ચૂકવાય એટલે કે વિકલ્પ એ એનો સાચો જવાબ છે આઠ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ કોના દ્વારા થાય છે તો એનો સાચો જવાબ છે મિત્રો સંગઠિત નાણાં બજારનો નિયંત્રણ આરબીઆઈ દ્વારા એટલે કે વિકલ્પ સી આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નવ બજારીય વિભાવનાની અંદર કોણ કેન્દ્ર સ્થાને છે તો બજારીય વિભાવનાની અંદર ગ્રાહક કેન્દ્ર સ્થાને છે એટલે કે વિકલ્પ સી આનો સાચો જવાબ છે ત્યારબાદ દસ ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો તો ઓગણીસો ને છ્યાસી ની અંદર તો વિકલ્પ સી આનો સાચો જવાબ છે મિત્રો આવા એમસીક્યુ તમારે પૂછાય જો તમે એમસીક્યુ કરી લો એટલે આમાંથી તમારે પાંચ છ એમસીક્યુ પૂછાની ટકા સંભાવના હવે આપણે વિભાગ બી જેનું આપણે સોલ્યુશન કરીશું તો વિભાગ બીની અંદર એક બે વાક્યના જવાબ લખવાના હોય છે તો એના પણ દસ ગુણ છે દરેકનો એક ગુણ તો એમાં આપણે પ્રશ્ન ક્રમાંક અગિયાર પેદાશ મિશ્રમાં કયા કયા ગુણધર્મોનો સમાવેશ થાય છે તો પેદાશ મિશ્રના નિર્ણય અંગે તો એના નિર્ણયમાં રૂપરંગ વસ્તુનું કદ આકાર વજન છાપ પેકિંગ પછી વેચાણ પછીની કાર્ય સંબંધની ખાતરી વેચાણ પછીની સેવાઓ અને અન્ય ગુણધર્મોનો સમાવેશ પેદાશ મિશ્રની અંદર થાય છે બાર ઓઆરનું પૂરું નામ એટલે કે વિસ્તૃત રૂપ આપો ઓરનું પૂરું નામ છે ઓપરેશન રિચર્ચ આનો મતલબ થાય છે કાર્યાત્મક સંશોધન જ્યારે કોઈ યોજના આપણે અમલમાં મૂકવી ત્યારે અમલમાં હોય છે ઉત્તરદાયિત્વ કોને કહેવાય તો કે તાબેદારો દ્વારા થયેલા કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય તેને ઉત્તરદાયિત્વ કહેવાય ચૌદ ભરતી માટેના કારણો શા માટે ધંધાકી એકમને ભરતી કરવી પડે છે તો પહેલું કારણ નવું કોઈ એકમ સ્થપાય અથવા તો ચાલુ એકમનો વિકાસ થાય અથવા તો કર્મચારીઓ રાજીનામું આપે અથવા તો મૃત્યુ કે નિવૃત્તિ આવા ઘણા બધા કારણો છે સ્ત્રી ઉમેદવારો હોય તો લગ્ન થાય આવા કારણોસર દરેક ધંધાકી એકમે ભરતી કરવી પડે છે પંદર નફામાં ભાગ એટલે શું નફા ભાગ તો ઘણી વખત ધંધા કે કમને અસામાન્ય નફો થતો હોય અસામાન્ય નફો એટલે ધારણા કરતા વધારે તો આ અસામાન્ય નફામાંથી નફાનો કેટલો ચોક્કસ ભાગ કર્મચારીને નાણાકીય સ્વરૂપમાં એને વેતન તો મળે છે ઉપરાંત એને આ અસામાન્ય નફામાંથી અમુક ચોક્કસ ભાગ ચૂકવવામાં આવે તો તેને નફામાં ભાગ કહેવાય છે ત્યારબાદ સોળ કાયમી મૂડીના ઘટકો કયા કયા તો ભાઈ કાયમી મૂડીના ઘટકોમાં જમીન મકાન યંત્રો પ્લાન્ટ વાહનો ફર્નિચર આ બધામાં કાયમી કાયમી મૂડી એટલે એને મૂડીના ઘટકો કહેવાય છે સત્તર તેજરી બિલ કઈ કિંમતે બહાર પાડવામાં આવે જો કે મિત્રો તેજરી બિલ એ શૂન્ય બોન્ડ કૂપન છે એની કોઈ કિંમત ન હોય જે કિંમતે બહાર પાડ્યા હોય મૂળ કિંમતે પછી એ વટાવથી બહાર પાડવામાં આવે છે તો ટેજરી બિલ એ વટાવથી બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે ભારતમાં શેર બજારોનું નિયમન કોના દ્વારા થાય છે તો ભારતના શેર શેરબજારોનું નિયમ સેબી એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા હવે ઓગણીસમો બ્રાન્ડિંગ એટલે શું તો મિત્રો મિત્રો બ્રાન્ડિંગ એટલે કે જ્યારે ઉત્પાદક પોતાની પેદાશને બજારની અન્ય પેદાશોથી અલગ પાડવા માટે અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે અને તેને સરળતાથી બજારમાં ઓળખી શકાય તે માટે ઉત્પાદક પોતાની પેદાશને કોઈ નામ આપે સંજ્ઞા આપે ચિત્ર આપે નંબર આપે કે આમાંથી બધું જ આપે તો આને બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લો સવાલ ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલા પરિબળોના નામ જોકે ધંધાકીય પર્યાવરણને બે પરિબળો છે આંતરિક અને બાહ્ય તો આપણે પહેલાં જોઈએ ધંધાના હેતુઓ કર્મચારીઓ અને ધંધાનું સંચાલકીય માળખું આ ધંધાના આંતરિક હેતુઓ છે આના ઉપર સંચાલકોનો કાબુ હોય જ્યારે આર્થિક સામાજિક સાંસ્કૃતિક ટેકનોલોજીકલ રાજકીય ધારાકીય એટલે કે કાયદાકીય આ બધા પરિબળો છે એ ધંધાના બાહ્ય પરિબળો છે જેના ઉપર સંચાલકોનો કાબુ હતો નથી